પક્ષીઓની દુનિયામાં જેટલા ઊંડા ઉતરો અને તેમની નજીક જાઓ તેટલો તેમનો પરિચય વધુ થાય. આપને જાણીને નવાઈ લાગશે કે જંગલ નિર્માણની પ્રક્રિયામાં પક્ષીઓની ભૂમિકા સૌથી મહત્વની છે. જંગલોનું આમ જોઈએ તો રચના જે છે એ પક્ષીઓ દ્વારા ખૂબ જ સારી રીતે થાય છે, અને રચના અને એનું મેનેજમેન્ટ જંગલોનું એ પણ પક્ષીઓ દ્વારા જ સારી રીતે થાય છે. તમે જુઓ કે પરાગનયનની પ્રક્રિયા જે વનસ્પતિ અને વૃક્ષો માટે ખૂબ જ જે મહત્ત્વની છે એમાં પક્ષીઓનો ખૂબ જ મોટો રોલ હોય છે. પરાગ રજને એક પુષ્પથી બીજા પુષ્પ તરફ લઈ જવા માટે પક્ષીઓ ખૂબ જ મદદ કરે છે, અને આ જ્યારે પરાગનયન થયા છે ત્યારે પુષ્પનું ફલિનીકરણ કરી અને એમાં બીજ ઉત્પન્ન થાય છે, અને આ બીજ જ્યારે બીજા પક્ષીઓ દ્વારા ખાવામાં આવે છે અને જ્યારે એ ઉત્સર્જન કરે છે ત્યાં બીજું વૃક્ષોનું જન્મ થાય છે, ત્યાં બીજું વૃક્ષ વવાય છે. દુનિયાભરમાં વિશ્વભરમાં 40-50 કરોડ ટન જેટલા કીટકોનો નિયંત્રણ પક્ષીઓ દ્વારા દર વર્ષે થાય છે. આ સંખ્યા આટલી બધી મોટી સંખ્યામાં જો આપણે કીટકોનું નિયંત્રણ કરવું હોય આખી વિશ્વમાં તો આપણે કેટલો ખર્ચ થાય, તો એને તમે જો ગણો તો એ જે છે એ ખૂબ જ મહત્ત્વનો એક આંકડો આવે છે. અને એના એ જે સર્વિસીસ જે આપણને પક્ષીઓ દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એ એનો કોઈ મૂલ્ય નથી એમ. એટલે જ કહેવાય છે કે પક્ષીઓ જે છે એ આપણે પક્ષીઓને આપણી જરૂર નથી પણ આપણે પક્ષીઓની ખૂબ જ જરૂર છે. પંખી અને વૃક્ષો એકબીજાના પૂરક પોષક છે. પંખીઓ નવા વૃક્ષો વાવે અને વૃક્ષો એ પંખીઓનું આશ્રય સ્થાન બની રહે. અમુક પ્રકારના વૃક્ષો વાવવાથી અમુક પક્ષીઓને મોટી સંખ્યામાં આમંત્રણ પણ આપી જ શકાય. જો પક્ષીઓને આપણે આકર્ષવા હોય આપણી આજુબાજુમાં તો આપણે એવા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ કે જેની અંદર વધારે લાંબો સમય સુધી એમાં ફ્લાવર એટલે કે જે પુષ્પો થાય, અથવા તો જેની અંદર ફળ છે જે પક્ષીઓ ખાઈ શકે એવા ફળ વધારે આવતા હોય એવા એવા વૃક્ષોની વાવણી આપણે કરીએ, અને એવી વનસ્પતિની વાવણી કરીએ કે જે વૃક્ષો કે વનસ્પતિમાંથી પક્ષીઓને કંઈક ને કંઈક મળી રહે. એટલા માટે આપણે જો વાવવા હોય તો ઉમરો છે, વડલો છે, આવા વૃક્ષો તમે આપણે આજુબાજુમાં વાવીએ તો એની અંદર ખૂબ જ પક્ષીઓ આવે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ.